મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં કામ કરનાર રેવન્યુ કર્મચારી 3 દિવસ કામથી અળગા રહેશે. રેવન્યુ કર્મચારી મહામંડળે રાજ્ય સરકારને પત્ર લખીને જણાવ્યું છે કે ખરીદ કેન્દ્ર પર નજર રાખવાની કામગીરી અમારી નથી. રેવન્યુ કર્મચારી મહામંડળના પ્રમુખ દેવેશ પટેલે નિવેદન આપ્યું છે કે રેવન્યુ કર્મચારી શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ 3 દિવસ કામથી વિમુખ રહેશે. ઉલ્લેખનીય છે કે મગફળીની ખરીદ કેન્દ્રો પર ભૂતકાળમાં થયેલા ભ્રષ્ટાચારના પગલે સરકાર દ્વારા રેવન્યુ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી. તો આ કર્મચારીઓનું કહેવું છે કે નજર રાખવી એમનું કામ નથી. જ્યારે ખરીદ કેન્દ્રો પર તેમને જવાબદારી સોંપાઈ છે તો તેમની જે જવાબદારી નથી તે વિશે તેમણે પત્ર લખ્યું છે અને કહ્યું છે કે આ માટે અમે 3 દિવસ કામથી અળગા રહીશું. તો ખેડૂતોને ચોક્કસથી તેનો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે. કર્મચારીઓની ગેરહાજરી ખેડૂતો માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે. તો એક તરફ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે અને તેમાં પણ ધીમી પ્રક્રિયા મોટાભાગના ખરીદ કેન્દ્રો પર ચાલી રહી છે. તેવામાં જો અધિકારીઓ પણ નહીં હોય તો આ પ્રક્રિયા વધુ ધીમી પડશે અને તેનો ભોગ ખેડૂતોને બનવું પડશે. રેવન્યુ કર્મચારી મહામંડળનો રાજ્ય સરકારને આ પત્ર છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે ખરીદ કેન્દ્ર પર નજર રાખવાની કામગીરી અમારી નથી. તો ટેકાના ભાવે ખરીદી તો શરૂ કરાઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમાં તકલીફ પડવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે અને હવે જ્યારે અધિકારીઓ 3 દિવસ કામથી અળગા રહેશે ત્યારે ખેડૂતોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે. તો મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં કામ કરનાર રેવન્યુ કર્મચારી 3 દિવસ કામથી અળગા રહેશે. મહત્વનું છે કે ઠેર ઠેર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ ત્યારબાદ અનેક મુશ્કેલીઓ ખેડૂતો વેઠી રહ્યા છે, તેનો સામનો કરી રહ્યા છે. ક્યાંક પ્રક્રિયા એટલી ધીમી હતી કે ખેડૂતો કેટલાય દિવસોથી રાતરાતથી કતારમાં બેઠા હોવા છતાં તેમનો નંબર નહોતો આવતો. તો ત્યારબાદ અધિકારીઓની સંખ્યા વધારવામાં આવી અને પ્રક્રિયા ઝડપી થાય તે માટે પ્રયાસ હાથ ધરાયા. તો હવે જ્યારે અધિકારીઓ 3 દિવસ કામથી અળગા રહેવાના છે તો તેની સીધી અસર ખેડૂતો પર પડવાની છે. એક તરફ ખેડૂતોનો પાક તેમની પાસે છે અને તે બગડી રહ્યો છે. જો ઝડપથી તેની ખરીદી નહીં કરવામાં આવે તો પાકને પણ નુકસાન થાય અને આ તરફ અધિકારીઓએ કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. આ બંનેમાં પીસાવાનો વારો ખેડૂતોને આવે છે ત્યારે સરકાર હવે અધિકારીઓની વાત સાંભળે એ પણ જરૂરી બન્યું છે. રેવન્યુ અધિકારીઓએ જે પત્ર સરકારને લખ્યો છે કે ખરીદ કેન્દ્રો પર નજર રાખવાની કામગીરી અમારી નથી. મહત્વનું છે કે તમામ જવાબદારી જ્યારે અધિકારીઓ પર સોંપાઈ છે તેમના પર બોજ વધી ગયો છે. જવાબદારીઓનો એક તરફ મગફળીની ખરીદીમાં કામકાજમાં તેઓ વ્યસ્ત હોય છે અને આ તરફ નજર પણ રાખવી પડે છે ખરીદ કેન્દ્રો પર, તેને લઈને અધિકારીઓ નારાજ છે. તો મગફળી વેચાણમાં ખેડૂતોને જે હેરાનગતિ થઈ છે, બનાસકાંઠા યાર્ડની વાત કરીએ જ્યાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. રેવન્યુ અધિકારી ગેરહાજર રહેતા હાલાકી પડી ખેડૂતોને. ખેડૂતોની સમસ્યાનો આખરે ક્યારે અંત આવશે? તો અલ્કેશ રાવ આપણી સાથે જોડાઈ ગયા છે. ખેડૂતોની સાથે તેમણે વાતચીત કરી છે. ખેડૂતોની શું સમસ્યા છે એ વિશે તેમણે પૂછતાછ કરી. તો જાણી અલ્કેશ રાવ પાસેથી. અલ્કેશ રાવ, આપણે ખેડૂતો સાથે જે વાત કરી છે અને જે આપ કહી રહ્યા છો કે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે, શું જાણવા મળ્યું ખેડૂતો પાસેથી? જી ચોક્કસ, જ્યારથી સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે ત્યારથી લઈને ક્યાંક ને ક્યાંક જે મગફળી કેન્દ્રો છે ત્યાં અનેક પ્રકારની તકલીફો આવી રહી છે. પહેલા નાફેડે મગફળી ખરીદીમાં રસ નહોતો દાખવ્યો. સરકારે એનકેન પ્રકારે નાફેડના જે કર્મચારીઓ છે તેમને તો રાજી કરી દીધા, પરંતુ હવે જે રેવન્યુ કર્મચારીઓ છે તે આ મગફળી ખરીદી કેન્દ્રથી અલગ રહી રહ્યા છે, જેના કારણે મસમોટી તકલીફ ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને અહીંયા અત્યારે હું ડીસા માર્કેટ યાર્ડમાં છું. આપણી સાથે કેટલાક ખેડૂતો જે છે જે પોતાની મગફળી ભરાવવા માટે આવ્યા છે, આપણે એમની સાથે વાત કરીશું. કેવા પ્રકારની એમને તકલીફ પડી રહી છે તે જાણવાની કોશિશ કરીશું. કાકા, આપ અહીંયા આપની મગફળી ભરાવવા માટે આવ્યા છો, મગફળી કેન્દ્ર પર કેવા પ્રકારની આપ હાલ તકલીફોનો સામનો કરી રહ્યા છો? અમે અઠવાડિયા પહેલા અમે ટોકણ લીધું. ટોકણ લઈને પછી આજ મને તારીખ આલેલી. તારીખે અમે આવ્યા, પણ 9 વાગ્યાનો અમારો સમય હતો તો સમયસર કોઈ અધિકારી કોઈ આધાર છે નહીં અને આ બદલ કોઈ બીજી કાલની પ્રમની આ લેણમાં ટ્રેક્ટર 25-30 ટ્રેક્ટર પડે છે, પણ આ હજી કોઈ હરાજી નહીં.
ખેડૂતો લાંબી કતારો લગાવીને અહીંયા ઉભા છે, અનેક ટ્રેક્ટરો લાઈનમાં ઉભા છે, પરંતુ કોઈ પણ પ્રકારના જે અધિકારીઓ હજુ સુધી આવ્યા નથી. સમય થઈ ગયો છે પરંતુ ખરીદી ચાલુ થઈ નથી. આપ કહો, પહેલા નાફેડ રાજી નહોતું, હવે જે રેવન્યુ કર્મચારીઓ છે તે અળગા રહ્યા છે, ત્રણ દિવસ તેઓ આ કાર્યમાં જોડાવાના નથી, જેના કારણે અહીંયા અગવડતા ઊભી થશે. આપ શું કહેશો, કયા પ્રકારની મુશ્કેલીનો આપ સામનો કરશો? આ જુઓ, સામેથી ટોલો દેખાઈ રહ્યો છે, જેવું ટોલું આવે એ રીતનો જો નિકાલ થતો હોય તો કોઈ રીતની અમારે તકલીફ ન પડે, પણ આ જેવી કતારો લાગેલી છે એ રીતની જો તકલીફમાં રહ્યા તો પછી મોટી તકલીફ આવશે. અને એમ તો જો પ્રાઇવેટીકરણ ચાલે એ રીતનું જો ચાલવા મળે તો ફાસ્ટ કામ થાય, પણ જો 50-50 ટોલ તો એમને ઘણી વાર લાગશે, એટલે અમે હેરાન તો થવાના જ છીએ. જે રીતે મગફળી ખરીદ કેન્દ્રો પર જે પ્રકારની વ્યવસ્થા થવી જોઈએ, 15 દિવસ પહેલા સરકારે નોંધણી ચાલુ કરી હતી, ત્યારબાદ સરકારે ખરીદી ચાલુ કરી છે. આપણી સાથે અન્ય કેટલાક યુવાન ખેડૂતો છે, તેમની સાથે પણ વાત કરીશું. કાકા, આપ અહીંયા મગફળી વેચવા આવ્યા છો, કેવી તકલીફ સામનો કરી રહ્યા છો? મગફળી મેં તો તોલાવતી નહીં, એટલે બધી તકલીફ પડે, ઉભા રહી ઓર તોલાવતી નહીં મગફળી. મગફળી જે છે તે સમયસર તોલાતી નથી. આપ ખેડૂત છો, આપ કોઈ આપ મગફળી વેચવા માટે આવ્યા છો, જે મગફળી છે કેવી રીતે આપને અહીંયા ભરાવવામાં આવે છે? મગફળીનો પહેલાં ઢગલો કરાય છે, ત્યારબાદ તેનું ટેસ્ટિંગ કરાય છે, તો આ જે પદ્ધતિ છે તે યોગ્ય લાગે છે, જેના કારણે ખેડૂતો પરેશાન થાય છે અને તેમનો સમય બગડે છે? પરેશાન તો થવરે જ ને, ઢગલો કરાય એટલે અમારે વેસ્ટ થાય ને દાડો આખો. એ કેવી પદ્ધતિ હોવી જોઈએ? ડાયરેક્ટ બારદન તે બારદન પલટાવે જ. માર્કેટ સિસ્ટમ, ખેડૂતો કહી રહ્યા છે કે જે માર્કેટ સિસ્ટમ હોવી જોઈએ, સરકારી જે પદ્ધતિ છે તે ક્યાંક યોગ્ય નથી. આપ કહો, જેવી રીતે મગફળીનું અહીંયા ટેસ્ટિંગ થાય છે, તેમાં સમય વેડફાય છે, ખેડૂત પરેશાન થાય છે, અન્ય કામો પણ ખેડૂતોને હોય છે, આપના ખેતરમાં પણ અન્ય સિઝન ચાલી રહી છે, અન્ય વાવેતર થઈ રહ્યું છે, તો શું લાગે છે કે સરકારે ઝડપી કાર્ય પદ્ધતિ કરવી જોઈએ અને જે વ્યક્તિઓ અહીંયા પણ અધિકારીઓ છે તેમની સંખ્યા વધારવી જોઈએ, જેના કારણે ખેડૂત પરેશાન ન થાય? અધિકારીની સંખ્યા તો વધારવી જ જોઈએ, અને જે ટ્રેક્ટર આવે એવો નિકાસ થવો જોઈએ, અને આ બધું અમારે એક ખેત મજૂરમાં લાવવા તો 300 રૂપિયા મજૂરી લે છે, તો અમે 2-3 દિવસ ખોટી થયા તો અમારે 1000 રૂપિયા તો એમાં વેડફાઈ જાય છે, તો આ બધું થોડુંક વ્યવસ્થિત રીતે થાય તો અમને યોગ લાગે, ને સરકારનો પણ અમે આભાર રાખા. તો ખેડૂતો છે જે પોતાના મગફળી વેચવા માટે અહીં આવ્યા છે, ખેડૂતો અપેક્ષા તેમજ આશા રાખી રહ્યા હતા કે ટેકાના ભાવે જે સરકાર મગફળી ખરીદી રહી છે તેનાથી ખેડૂતોને લાભ થશે, પરંતુ જે રીતે ખેડૂતોને મજૂર સાથે લઈને આવવું પડે છે, ખેડૂતોને હેરાન પરેશાન થવું પડે છે, ખેડૂતોનો સમય વ્યતીત થાય છે, જેના કારણે ખેડૂતો ક્યાંક ને ક્યાંક નુકસાનમાં આવી જાય તેવું ખેડૂતોને લાગી રહ્યું છે. જે રીતે સરકારે મગફળી ખરીદ્યા બાદ જે નાણાં તેમને આપવાના હોય છે તે હજુ સુધી આપ્યા નથી, તેના કારણે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. જે રીતે ખેડૂતોને આશા હતી કે તેમના નાણાં તેમને તરત મળી જશે અને તેનાથી તેમનું અન્ય કામ પણ થશે, પરંતુ ખેડૂતો અહીંયા મગફળી વેચવા આવી રહ્યા છે, લાંબી કતારો લાગી છે, જેના કારણે ખેડૂતો અટવાઈ રહ્યા છે, ખેડૂતોનો સમય અને નાણાં બંનેનો વ્યર્થ થઈ રહ્યો છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક જે બનાસકાંઠાના તમામ જે મગફળી ખરીદ કેન્દ્રો છે તેમાં ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. જી જીએલકેશ, આભાર સમગ્ર માહિતી માટે. તો ખેડૂતો અહીં પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે, કહી રહ્યા છે કે શું શું તકલીફો તેમને પડી રહી છે. એક તરફ ટેકાના ભાવે ખરીદીની જાહેરાતો કરાઈ, પરંતુ ત્યારબાદ ખેડૂતોની જે મુશ્કેલી છે તેને સાંભળનાર કોઈ નથી. અધિકારીઓની સંખ્યા ઓછી છે અને સમયસર તોલવામાં નથી આવતી મગફળી. આ તમામ મુશ્કેલીઓના કારણે ખેડૂતોનો સમય વેડફાય છે.